નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જે કે એજ્યુકેશન તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવથી બારમાં પૂછાતા આપણે ફંક્શનનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં ફંક્શનમાં આપણે શીખીએ છીએ એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે વિદ્યાર્થી મિત્રો શરત દર્શાવી એક્સપ્રેસિંગ કન્ડિશન મીન્સ શરત દર્શાવી તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો હવે આ છે ફંક્શન એને આઈડેન્ટિફાઈ કરવાના આવે જો ઓળખવાના હોય તો આ ફંક્શનની અંદર ઈફ અને અનલેસ આ બે શબ્દ આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન માટે શરત દર્શાવવા માટે કઈ વસ્તુ તો કે ભાઈ ઈફ અનલેસ પ્લસ એની સિન્ટેક્સ એની વાક્ય રચના શું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સાદો વર્તમાન કાળ વત્તા સાદો ભવિષ્યકાળ સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સિમ્પલ પ્રેઝન્ટેન્સ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇફ ઓર અનલેસ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટેન્સ પ્લસ સિમ્પલ પાસ ટેન્સ આ શરત દર્શાવવા માટે ઇફ અને અનલેસ હોય એટલે કન્ડિશન જ દર્શાવવાની હોય તો આઈડેન્ટિફાય કરવાના હોય તો આ બે શબ્દથી જાણી લેવાના પણ જો ફંક્શન છે કમ્પ્લીટ કરવામાં આવે તો એના મેં અહીંયા ત્રણ જેટલા એક્ઝામ્પલ છે એ સ્ક્રીન ઉપર રાખ્યા છે સૌથી પહેલું છે ઇફ યુ વર્ક હાર્ડ પોઝિટિવ સેન્ટેન્સ દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઇફ હકારાત્મક પરિણામ માટે ઇફ નકારાત્મક માટે અનલેસ ઇફ યુ વર્ક હાટ જો તમે સખત પરિશ્રમ કરશો યુ વિલ વિન ધ કોમ્પિટિશન તો તમે હરીફાઈ છે જીતી જશો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ વિન ધ કોમ્પિટિશન હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો અહીંયા ઇફ આપ્યો છે આની જગ્યા ઉપર અનલેસ આપ્યું હોત તો આ સેન્ટેન્સ કેમ બનાવવું તો કે ભાઈ અનલેસ યુ વર્ક હાર્ડ જો તમે મહેનત નહીં કરો યુ વિલ લૂઝ ધ કોમ્પિટિશન તો તમે વેરીફાઈ છે હારી જશો બીજું છે અનલેસ યુ કોલ જતીન જો તમે જતીનને નહીં બોલાવો હી વિલ નોટ કમ તો એ આવશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આ જગ્યા ઉપર પાછું ત્રીજું સેન્ટેન્સ છે શી વિલ બી થેન્કફુલ એક્સપ્રેસિંગ કંડિશન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચેની સાઈડ છે એ જોડવાનું છે અહીંયા સુધી સેન્ટેન્સ આપ્યું છે શી વિલ બી થેન્કફુલ તેણી ખૂબ આપની આભારી રહેશે ઇફ યુ હેલ્પ હેલ્પર જો તમે એને મદદ કરશો તો તેણી આપની આભારી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું ફંક્શન હતું એક્સપ્રેસિંગ કન્ડિશન તો મને આશા છે કે આપને સમજાઈ ગયું છે બીજું ફંક્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો છે એક્સપ્રેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે અભિવાદન આનંદ છે એનું આપ લે કરવી એનો વિનિમય કરવો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કયા વર્ડ્સ છે કોંગ્રેચ્યુલેશન્સ આઈ એમ હેપી નાઇસ ટુ મીટ યુ ગ્લેટ ટુ સી યુ ગુડ બાય વેલકમ આવા બધા શબ્દ છે એ જ્યારે જો એના કી વર્ડ્સ આવતા હોય તો એ મોટ સ્ટોપ છે એ એક્સપ્રેસિંગ અથવા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ હોય છે તો પહેલું સેન્ટેન્સ છે ઇફ યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કન્વર્સેશન કરવાનું તો જ એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ છે ઇફ યુ વોન ફર્સ્ટ પ્રાઇઝ તો આપણે એને આગળ શું કહી કોંગ્રેચ્યુલેશન્સ બોય અથવા તો કોંગ્રેચ્યુલેશન્સ જે તમારી બ્રધર સિસ્ટર સર હોય એ એમને કહી શકો બીજું છે યુ હેવ એક્ઝામ ટુમોરો તો તમે એને કહી શકો કે ઓલ ધ બેસ્ટ યાર ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ ઓલ ધ બેસ્ટ સિસ્ટર એમ જે શબ્દ હોય એ તમે કહી શકો હું કમ કન્વર્સેશન કરવાનું છે મીટ માય સિસ્ટર હેતવી તો હેતવી છે એ સામેથી શું કહેજે નાઇસ ટુ મીટ યુ અથવા તો એના રિપ્લાયમાં એવું પણ આવે કે હેતવી સાઈડ ખાલી જગ્યા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝમાં લખવાનું નાઇસ ટુ મીટ યુ તો વિદ્યાર્થી મિત્રો આ છે એ છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ આનંદનો વિનિમય કરવો આ તો ખૂબ સહેલું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળતાથી આવડી જશે એના પછીનું વિદ્યાર્થી મિત્રો ત્રીજું ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે ક્ષમતા દર્શાવી ક્ષમતા દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો કેન કુડ અને એબલ ટુ શબ્દ છે એનો ઉપયોગ થાય છે આ ત્રણ શબ્દ આપેલા હોય એટલે યાદ રાખવાનું કે આ માત્ર એબિલિટી દર્શાવે છે કેન કુડ એબલ ટુ અહીંયા રાઘવ છે અને ડોટ 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 અથવા બ્લેન્ક એક્સપ્રેસિંગ એબિલિટી તો અહીંયા આપણે ખાસ એબિલિટી દર્શાવવાની છે અહીંયા એબિલિટીનું કીધું છે એટલે અહીંયા રાઘવ આપ્યું છે અહીંયા માત્ર બ્લેન્ક છે તો વિદ્યાર્થી મિત્રો આને આપણે કઈ રીતે પૂર્ણ કરવાનું એ જોઈએ રાઘવ કેન અહીંયા કેન સ્પીક રાધવ કેન સ્પીક ફ્લૂન્ટ ઇંગ્લિશ ઇંગ્લિશ ફ્લૂન્ટ એકદમ સરસ રીતે બોલી શકે છે બીજું છે યોર બ્રધર એક્સપ્રેસિંગ એબિલિટી અહીંયા એબિલિટી દર્શાવવાનું અહીંયા ખાલી ભાઈ આના તમે વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી આવા સેન્ટેન્સ બનાવવા તમને અનુકૂળ આવે એવા સેન્ટેન્સ બનાવી શકો છો યોર બ્રધર છે યોર બ્રધર કુડ રાઇટ ફાસ્ટારો ભાઈ છે એ તો ખૂબ ઝડપથી લખી શકે છે હવે એબલ ટુ માટે તમારે જોયું તો શી ઇઝ નોટ એબલ ટુ સિંગ વેલ અથવા શી ઇઝ એબલ ટુ ગીવ ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ ટેન હંડ્રેડ રૂપીઝ એઝ યુ લાઇક યુ કેન સે તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સરળ ફંક્શન છે ધોરણ નવથી બારની અંદર ખૂબ ઉપયોગી છે તો મને આશા છે કે આજ પૂરતા આપણે જે ત્રણ ફંક્શન છે એનો અભ્યાસ કર્યો જે આપને આવડી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ફંક્શન શીખવાડ્યા છે એટલીસ્ટ આ ફંક્શન છે એનો એકથી બે ત્રણ વાર એનો ઉપયોગ કરો એના ઉપરથી પાંચથી દસ સેન્ટેન્સ બનાવવા માટે પ્રયત્ન કરવાનો તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ જે ફંક્શન છે ખૂબ સહેલા છે અને મને આશા છે તમને સમજાઈ ગયા છે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે કીવર્ડ્સ છે કીવર્ડ આપેલા છે ફંક્શનના દરેકના એને યાદ રાખવા પ્રયત્ન કરવાના જ્યારે આપણે પ્રતક્ષ પ્રત્યક્ષ શીખશું ત્યારે હું તમને સમજાવીશ ખરેખર સરળ રીતે